વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં ફરી ગુજરાતની મુલાકાતે છે. સુરતમાં 25 ફેબ્રુઆરીએ યોજાનારા મેરેથોનને પીએમ ફ્લેગ ઓફ આપશે. ન્યૂ ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવા માટે મેરેથોનનું આયોજન કરાયું, જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજરી આપશે. 21, 10 અને 5 કિલોમીટરની 3 કેટેગરીમાં આ મેરેથોનનું આયોજન કરવાનું છે. મહત્વનું છે કે અગાઉ રન ફોર તાપી મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. તાપી શુદ્ધિકરણ માટે 980 કરોડનો DPR બનાવવામાં આવ્યો છે. તેજસ મોદી આ બાબતે વાતચીત કરવા મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. તેજસ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે, કેવા પ્રકારની તૈયારીઓ? 25 ફેબ્રુઆરીએ સુરતમાં મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફૂલ મેરેથોન છે. અગાઉ અલગ અલગ સંસ્થાઓએ 3 થી 4 મેરેથોનનું આયોજન કર્યું હતું, પરંતુ ત્યારબાદ સુરતના જે સાંસદ છે, ધારાસભ્યો છે અને અન્ય લોકોએ પ્રધાનમંત્રી સાથે રજૂઆત કરી હતી, તેમને આ કાર્યક્રમમાં આવવા માટેની મંજૂરી માંગી હતી. પ્રધાનમંત્રી દ્વારા વિશેષ આયોજન કરવા તાકીદ કરાયું હતું. ત્યારબાદ ન્યૂ ઇન્ડિયાની થીમ પર 25 ફેબ્રુઆરી હવે મેરેથોન યોજવા જઈ રહી છે. 25 તારીખે પ્રધાનમંત્રી સુરત આવશે અને જે મેરેથોન છે તેને ફ્લેગ ઓફ કરશે. તેની થીમ હશે ન્યૂ ઇન્ડિયા, એટલે કે રન ફોર ન્યૂ ઇન્ડિયા. ન્યૂ ઇન્ડિયા થીમ પર આખો પ્રોજેક્ટ બનાવવામાં આવશે અને ખાસ કરીને સુરતનું જે વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન છે અથવા સુરત એરપોર્ટનો જે મુદ્દો છે ઇન્ટરનેશનલ બનાવવાનો, તે મુદ્દે પણ તે સંસ્થાઓ પણ જોડાશે. એટલે કહી શકાય છે ખૂબ મહત્વનું છે. અને પ્રધાનમંત્રી આવે અને તેમના સ્વાગતની જે રીતે ભૂતકાળમાં તૈયારીઓ સુરતમાં કરવામાં આવી હતી તેવી તૈયારીઓ કરવામાં આવશે. તેમના રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એટલે કહી શકાય છે કે સુરતમાં ફરી એક વખત પ્રધાનમંત્રીના સ્વાગતને લઈને ખંગણાટ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર તેજસ.